હિરોલ્સ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે મટકા મેંગો આઇસક્રીમ બનાવવાના છીએ કે એકદમ ટેસ્ટી લાગે છે અને જરા પણ દૂધનો ઉપ ઉપયોગ જરા પણ નહીં કરીએ આપણે દૂધનો ઉપયોગ કર્યા વગર આપણે આઈસ્ક્રીમ બનાવશું તો ફટાફટ બની જાય છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને આઈસ્ક્રીમ બતાડી દઉં જરા પણ આઈસ્ક્રીમમાં ક્રિસ્ટલ નથી જાયમાં તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાનું સ્ટાર્ટ મેં આ બે કેરી લીધી છે બે કે કેસર કેરી પાકી કેરી છે આ હવે આપણે આને છાલ ઉતારી નાખશું કેરીની અને ઝીણા ઝીણા આના કટકા કરી લઈએ કેરીની છાલ ઉતરી ગઈ છે હવે આપણે આના અનિવન કટકા કરી લેશું આવી રીતના અનિવન તમે કટકા કરી લો આવી રીતના બધા કેરીના કટકા કરી લેશું આપણે કેરીના કટકા થઈ ગયા છે હવે આપણે આને મિક્સચર જારમાં ટ્રાન્સફર કરી દઈશું આને એકવાર ચન કરી લઈએ પેલા તમે જોઈ શકો છો કે આપણો કેરી એકદમ ક્રશ થઈ ગઈ છે આમાં જરાય પાણી નાખવાનું નથી એમનેમ જ કેરીને ક્રશ કરવાની છે હવે આની અંદર છ ચમચી મિલ્ક પાવડર છે એ નાખશું ફ્રેન્ડ્સ આમાં જરાય પણ દૂધનો ઉપયોગ આપણે કરતા નથી અડધો કપ મલાઈ નાખશું આપણે બે ત્રણ દિવસની આપણા ઘરમાં મલાઈ હોય એ આપણે નાખવાની છે થોડો ઇલાયચી પાવડર નાખશું ફ્રેન્ડ્સ આમાં એકદમ ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે આઈસ્ક્રીમ ઇલાયચી પાવડરથી ફ્રેન્ડ્સ આમાં આપણે નાખશું બે ચમચી ખાંડ ફ્રેન્ડ્સ કેરી એકદમ મીઠી જ છે થોડી ખટમરી હોય તો તમારે વધારે ખાંડ બે ચમચી ખાંડ નાખ્યા પછી એક ચમચી આપણે કોર્નફ્લોર પાવડર નાખશું હવે આપણે આને ક્રશ કરી લઈએ ક્રશ કરીને પછી આપણે ટેસ્ટ કરીએ કે થોડી ગળાશ વધતા ઓછી હોય તો આપણે આગળ ગળાશ નાખી શકશું તો આપણે આપણે આને ચર્ન કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ થીક થઈ ગયું છે મસ્ત આપણું પીસાઈ ગયું છે ફ્રેન્ડ્સ પરફેક્ટ છે આમાં મારે એક પણ ચમચી ખાંડ નથી નાખવી પડી તમે આ આજ આ સ્ટેજ ઉપર એકવાર ટેસ્ટ કરી લેવાનું એવું લાગે તો તમે એક ચમચી ખાંડનો પાવડર નાખી શકો છો ફ્રેન્ડ્સ આ એકદમ રેડી છે આપણું આઈસ્ક્રીમનું બેટર હવે આપણે આને આઈસ્ક્રીમના મોલ્ડમાં નાખશું આપણે કુલ્લડમાં આઈસ્ક્રીમ જમાવાના છીએ એટલે મેં હવે આપણે કુલ્લડમાં આપણું આઇસ્ક્રીમનું જે મિક્સચર બનાવ્યું કે જરા પણ આમાં દૂધનો ઉપયોગ નથી કર્યો આપણે એ આપણે અંદર નાખી દેસું ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તમારી પાસે કુલ્લડ ના હોય તો તમે ચાના જે ડિસ્પોઝેબલ કપ આવે છે એમાં પણ તમે બનાવી શકો છો આ ત્રણ કુલ્લડ ફરાણા છે આઈસ્ક્રીમના મોટા મોટા કુલ્લડ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મોટા મોટા કુલ્લડ ભરાઈ ગયા છે આઈસ્ક્રીમથી આપણે હવે આમાં કાજુ નાખશું ફ્રેન્ડ્સ મેંગો આઈસ્ક્રીમમાં કાજુનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગતો હોય છે હવે આપણે આને કાજુ નાખી દીધા છે આપણે કાજુ નાખી અને આને આમ થોડું ટેપ કરી દેવાનું એટલે આપણા કાજુ પણ સરસ રીતે ચોટી જાય કાજુ પીસતા તમે કોઈ પણ તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમે નાખી શકો છો મેં આ ક્લીન ફિલ્મ લીધી છે એને હવે આપણે આવી રીતના લગાડી દેસું ફ્રેન્ડ્સ તમારી પાસે ક્લીન ફિલ્મ ન હોય તો તમે એલ્યુમિનિયમ ફોલ્ડ પણ લઈ શકો છો આવી રીતના આપણે આને સરસ રીતે લગાડી દેસું આવી રીતના સરસ રીતે આમ લગાડવાથી આની ઉપર ક્રિસ્ટલ અંદર નહીં જામે આપણી આઈસ્ક્રીમમાં આવી જ રીતના બધેમાં ક્લીન ફિલ્મ લગાડી દઈએ તો આપણી ક્લીન ફિલ્મ લાગી ગઈ છે બધામાં તો હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું ઓવર નાઇટ ફ્રીઝરમાં આને રાખશું એટલે સવારે આપણે બને તો રાત્રે જ બનાવવાનું એટલે સવારે ઉઠીએ તો આપણી આઈસ્ક્રીમ એકદમ રેડી હોય જો દિવસના બનાવીએ તો આપણી ધીરજ ખૂટી જાય અને આપણે ખોલબન ખોલબંધ કરીને આપણી આઈસ્ક્રીમને ચેક કર્યા રાખીએ તો બ ફટાફટ આઈસ્ક્રીમ ના જામે એટલે રાતે બનાવી હોય તો સવારે એકદમ રેડી હોય આઈસ્ક્રીમ તો હવે આપણે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈએ મળીએ સવારે આપણી આઈસ્ક્રીમ એકદમ રેડી છે હવે આપણે આની ઉપરથી ટ્રાન્સપરન્ટ ફોઇલ છે એ આને કાઢી લઈશું આપણે હું તમને બતાણું એકદમ જરા પણ ક્રિસ્ટલ નથી જાય એમાં તો તમે પણ બનાવજો બાય આવજો જય શ્રી કૃષ્ણ મળશું બીજી રેસીપી સાથે